તો રાજકોટ નાગરિક બેંકમાં કૌભાંડના આક્ષેપનો મામલો જે છે તે સામે આવ્યો છે. આરએનએસબીના પીઆરઓ અલ્પેશ મહેતાની વીટીવી ન્યૂઝ પર પ્રતિક્રિયા સામે આવી છે. આરએનએસબીએ વિઘ્ન સંતોષીઓ બદનામ કરી રહ્યા છે તેવું અલ્પેશ મહેતાએ જણાવ્યું છે. કોઈને લોન ન મળી હોય અથવા લોન ભરપાઈ ન કરી હોય તેવા લોકો આક્ષેપ કરી રહ્યા છે. બેંક પર પ્રેશર ઉભું કરીને પોતાનું કામ કરાવવા માંગતા લોકોનું આ કામ છે. પ્રોપર્ટી સીઝ કરવાની કાર્યવાહી કરાઈ હોય તેના કારણે આક્ષેપ થઈ રહ્યા છે. રિઝર્વ બેંકના નિયમો મુજબ જ બેંક કામ કરી રહી છે તેવી પ્રતિક્રિયા આપી છે. આપ જે માહિતી રજૂ કરી રહ્યા છો એના અંગે અમારે એવું જણાવવાનું કે આ આક્ષેપો તદ્દન બેબુનિયાદ, સત્યથી વેગળા અને ખોટા છે અને એકતરફી રજૂઆત થઈ રહી છે. એ લોકો જે કહી રહ્યા છે તેમાં તે માહિતીમાં એટલું કહેવાનું કે એ વિગતમાં રિઝર્વ બેંક દ્વારા ઇન્સ્પેક્શન થયેલું છે અને બે વખત અમને ક્લીન ચીટ મળેલી છે. આ વસ્તુ બનેલી છે. બેંકના જે સીઈઓ છે શર્મા અને જે રાયચુરા નામના જે અધિકારી, એમના દ્વારા બેંકોના જે હિપ છે અને અમુક લોન પાસ કરવામાં આવી છે એવા આક્ષેપ છે. એમાં ઘાટકોપર અને અન્ય એક મુંબઈની બ્રાન્ચ છે ત્યાંથી લોન કે જે 33% જેવી એવી લોન છે કે જેના જે કોઈ લેવા તૈયાર નથી, જેનું મોર્ગેજ એ પ્રકારના આક્ષેપ થયા છે. ના, આ વિગતો અધૂરી છે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે બેન્કિંગ ક્ષેત્રમાં તમે કોઈ પણ પ્રકારની લોન લ્યો તો એની સામે 100% સિક્યુરિટી લેવામાં આવે છે. તો પછી આ પ્રશ્ન જ ઉભો નથી થતો. એમાં વાત એવી છે કે અમુક અમાઉન્ટની, ફોર એક્ઝામ્પલ 80 લાખની લોન હોય તેમાં 20 લાખનું જ મોર્ગેજ લઈને 80 લાખ પાસ. ના, મેં તમને ફરીથી ધ્યાન દોરું છું કે બેન્કિંગ ક્ષેત્રમાં 100% સિક્યુરિટી વગર લોન દેવામાં આવતી જ નથી. તો આક્ષેપ જ પાયા વેણો છે. ના, આ અંગે કોઈ કોર્ટ કેસ તો નથી. અમારી ગવર્નિંગ ઓથોરિટી તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, ઇન્સ્પેક્શન થયેલું છે અને અમને ક્લીન ચીટ અપાયેલી છે. આ ઘટના એકતરફી અને અધૂરી રજૂઆત તરીકે આગળ વધી રહી છે. આપ ફરીથી બધાને જણાવી રહ્યો છું કે રિકવરીની કોઈ પણ પ્રક્રિયા થતી હોય તો તે વ્યક્તિ નારાજ થાય એટલે પોતાની રજૂઆત કરતા હોય છે. ના, એવું તો કોઈ ધ્યાનમાં આવેલું નથી. પણ એવું બની શકે કે કોઈને લોન આપવાની કાર્યવાહી એમાં બેંક દ્વારા ના પાડવામાં આવેલી હોય એટલે એને માધ્યમનો ઉપયોગ કરી અને બેંકને પ્રેશર ઉભું થાય તો પ્રેશર ટેકનિકથી પોતાનું કામ કરવા માટે થઈ અને આ પ્રક્રિયા કરતા હોય.